સુરતમાં ઉત્તરાયણ વખતે અનેક પક્ષીઓ અને પતંગના દોરામાં ફસાઈ જવાની અનેક ઘટના સામે આવી છે। સુરતમાં દર વર્ષે અસંખ્ય પક્ષીઓ પતંગના દોરામાં ફસાઈ અને કપાઈની મોત થાય છે। તેવામાં સુરતના વરાછા સ્થિતના ઘનશ્યામ નગરમાં એક ઘુવડ પક્ષી પતંગના દોરામાં તાર સાથે ફસાઈ ગયો હતો। ઘટનાની સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકો દ્વારા જાનકી જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો। કોલના પગલે જાનકી જીવદયા સંસ્થાના ભન્નુ ભાઈ મકવાડાએ ઘટના સ્થળ પર પહોંચી ઘુવડને રેસ્ક્યુ કર્યું હતું અને ઘુવડને બચાવી તેમણે પતંગના દોરા માથું આઝાદ કર્યું હતું। જો કે ઘુવડને કોઈ જીવલેણ ઈજા પહોંચી ન હતી, જેથી સો કોઈએ હાશકારો અનુભવ્યો હતો। સાથે જ વિદેશી પક્ષી ફ્લેમિંગોને તેમજ કબૂતર પોપટ જેવા અનેક પક્ષીઓને ફસાયાની ઘટના સામે આવી હતી, જેમાં ઉત્તરાયણ ઓરવથી લઈને અત્યાર સુધી જાનકી જીવદયા સંસ્થા દ્વારા 250 જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરી જીવદાન આપ્યું છે। ભનુભાઈ મકવાણા, ભનુભાઈ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છો ને કેવા પ્રકારની સેવા આપો? જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ 2004થી પક્ષીઓને રેસ્ક્યુ કરીએ છીએ અને કોઈ બી જગ્યાએ પક્ષી ઘાયલ થયા હોય કે કોઈ જગ્યાએ પક્ષી લટકતા હોય તો અમારા જાનકી જીવદયાનો હેલ્પલાઈન નંબર છે 9796000909। આ નંબર ઉપર કોલ આવે એટલે અમે ત્યાં પહોંચી જઈએ અને પક્ષીઓનો બચાવ કરીએ છીએ। હાલ કયા પક્ષીઓનું રેસ્ક્યુ કરવાનું? હાલ આ 2-3 દિવસની અંદર પહેલાં એક ફેવિંગો આવ્યો હતો કે જેમને સાઈના દોરીની અંદર લંપેટ આવ્યો હતો, પણ એને કોઈ તકલીફ નહોતી થઈ, એને પાલ બર્ડ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો। ત્યાર પછી અલગ અલગ જાતના પક્ષીઓ, ઘુવડ, ચમળી, કાગડા, કબૂતર, જેમાં કબૂતરનો વધુ સમાવેશ કરવામાં આવે છે કે જે વધુ વસ્તી છે એ વધારે આવે, તો ઘુવડને હમણાં કાલની તારીખમાં જનતા એપાર્ટમેન્ટમાં LH રોડ ઉપરથી ફોન આવ્યો કે ભાઈ પહેલાં કેબલમાં લટકી રહ્યું છે, તો અમે તરત ત્યાં પહોંચી ગયા અને એને સુરક્ષિત રીતે વ્યવસ્થિત ઉતારીને એને આઝાદ કરી દેવામાં આવ્યું। અત્યાર સુધીમાં ઉત્તરાયણ પહેલાં અત્યાર સુધીમાં કેટલા પક્ષીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા? ઉત્તરાયણ દરમિયાન તારીખ 10-20 સુધીમાં 31 પક્ષીઓ કે જે એવા આવ્યા હતા કે જે લટકતા હોય એને વ્યવસ્થિત ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું ગાયત્રી જનતા એપાર્ટમેન્ટની સામે, કે જ્યાં અમારી ટીમ રેસ્ક્યુની તત્પર હતી અને 4 ડૉક્ટરો હતા કે જે એ દરમિયાન 200-250 જેટલા ઓપરેશન ત્યારે 4 દિવસમાં કર્યા હતા અને હાલ અત્યાર સુધીમાં 250 આસપાસ કેસ જાનકી જીવદી અને કોલ ઉત્તરાયણ દરમિયાન ત્યાર પછીના મળેલા છે। લોકોને શું અપીલ? લોકોને એ જ અપીલ કરવા માગીએ છીએ કે ભાઈ આપણે એક દિવસની મજાને કારણે કંઈક પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે, કંઈક પક્ષીઓના જીવ જાય છે, માણસને પણ તકલીફ થાય છે, તો આવો તહેવાર ન મનાવવો જોઈએ કે જેથી કરીને આપણા કપાળ ઉપર કોઈની હત્યાનું કલંક લાગે। તો વધુમાં વધુ લોકોને એ જ અપીલ છે કે ભાઈ આ તહેવારની અંદર એવા સમયે પતંગ ન સગાવવી જોઈએ કે જે સમયે પક્ષી એના બચાવોની માટે ખોરાક લેવા જતા હોય અને એ ટાઈમે પતંગ સગાવવી હોય તો સગાવો, કે જે સમયે પક્ષીને ઉડાન ભરીને જ્યારે શરણ લેવા જતા હોય એ સમયે ન ચગાવવી જોઈએ સવારમાં અને સાંજના સમયે, તો ઘણો ફરક પડે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।